નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં આસપાસ વિષયની અંદર પંદરમું જે ચેપ્ટર છે ઠંડુ કે ગરમ તેનો બીજો ભાગ વિશે આજે આપણે ભણીશું આપણે કઠિયારા વિશે પણ શીખ્યા મિયા બાલિસ્તીનું કાલ્પનિક પાત્ર જે છે અને જાકીર હુસેન આપણા રાષ્ટ્રપતિએ લખેલી આ વાર્તાની અંદર જ્યારે કઠિયારાના હાથ થીજી જાય છે ત્યારે પોતાના મોં આગળ લાવીને વારંવાર ફૂટો મારે છે જેથી મોંમાંથી નીકળતી ઢરમ હવા તેના હાથને શું આપે છે ઢરમી આપે છે તો મિયા બાલિશથી એ કઠિયારાનો જવાબ આપ્યો ખૂબ જ ઠંડી છે મારા હાથ થીજી જાય છે તેથી હું તેને ઢરમ રાખવા તેના પર ફૂટો મારું છું પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે હું ફરી તેમને ડરમ રાખવા ફૂટો મારું છું મિયાં બાલિસ્તીએ માથું હલાવ્યું ઓહો તો એવું છે અને પછી તે ત્યાંથી જતા રહ્યા પરંતુ તે નજીકમાં જ રહ્યા અને ટઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા થોડી જ વારમાં બપોર થઈ ટઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો જ્યારે મિયા બાલિસ્તી છે એ આ બધું ટઠિયારો શું કરે છે એ બધું જોતા હતા નિહાળતા હતા તો થોડી જ વારમાં પણ બપોર થવા લાગી ઠઠિયારાને બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો તેણે બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો બે પથ્થર ગોઠવી અને શું બનાવ્યો ચૂલો તેણે આઠ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા પછી તેણે ચૂલાને સળગાવ્યો અને બટાટાને બાફવા મૂક્યા લાકડા ભેજવાળા હતા લાકડા કેવા હોય છે ભેજવાળા જ્યારે લાકડા ભીના હોય ભેજવાળા હોય તો ઝડપથી સળગતા નથી જ્યારે સુકાયેલા લાકડા હોય તો ઝડપથી સળગી જાય છે એટલે લાકડા ભેજવાળા હતા તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળઢાવવામાં મદદ થાય તે માટે ફૂટ મારવા લાગ્યો કઠિયારો જ્યારે નીચે નમે છે અને આગને સળઢાવવામાં મદદ થાય તે માટે શું મારે છે ફૂટ મારે છે જે તમને ચિત્રમાં પણ જોઈ શકો છો અહીંયા કઠિયારો ફૂટ મારી રહ્યો છે બાલિશથી એ તેને થોડે દૂરથી જોઈ રહ્યો તો આ બધું જ મિયા બાલિસ્તી જે છે તે આ બધું જોઈ રહ્યો હતો તેમણે પોતાની જાતને કહ્યું અરે જો તે ફરી ટરવા લાગ્યું પછી જ્યારે મિયા બાલિસ્તીએ જોયું કે લાકડા સરગતા નથી તો પણ તે ફૂટ મારે છે મં બાલિસ્તી તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા તેમણે પોતાની જાતને કહ્યું અરે જો તે ફરી ટરવા લાગ્યું તેને મોંથી ફૂટ મારવા લાગ્યું શું આટ તેના મોંમાંથી નીકળે છે મિયા બાલિસ્તી છે આ બધું વિશે જાણતા ન હતા તેમને થયું કે આ પહેલાં તો એમ કહેતા હતા કઠિયારો કે મારા હાથને ગરમ કરવા માટે હું ફૂટ મારું છું હવે પછી ચૂલામાં પણ ફૂટ મારે છે શું મોઢ મોં વડે તે આટ સડાવશે એટલે આડ તેના મોંમાંથી નીકળે છે કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા તેણે ફરી તેને ફૂટ મારવાનું ચાલુ કર્યું અરે રે બાલિસ્તી પોતાની જાતને કહે છે તે ફરી ફૂટકો મારે છે હવે શું શું તે બટાટા સળગવા જઈ રહ્યા છે એટલે મિયા બાલિસ્તી આ બધું જોઈ રહ્યા હતા જ્યારે ચૂલો નથી સળગતો છતાં પણ તે મોઢામાંથી ફૂટ મારે છે અને પછી બટાટાને જ્યારે બહાર કાઢે છે તો બટાટા બહુ જ ગરમ હોય છે પરંતુ તો પણ તે ફૂટ મારે છે આ ફૂટ માર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યા આપણે પણ જ્યારે ગરમ ગરમ વસ્તુ ખાતા હોય છે જ્યારે ગરમ ગરમ ચા પીતા હોય છે સવારમાં તો પણ આપણે બહુ ગરમ ચાને લાગે છે મોઢાની અંદર તો આપણે એને ફૂટ મારીએ છીએ એટલે જ્યારે ગરમ વસ્તુ હોય છે ત્યારે મોઢાની અંદર ફૂટ મારીએ છીએ જેથી તે ઠંડુ પડે છે કોઈ ગરમ ગરમ વસ્તુ ખાતા હોય અને આપણને બહુ ગરમ લાગતી હોય છે ત્યારે પણ આપણે તેને વડે ફૂટ મારીએ છીએ હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું હવે મિયા બાલેસ્તીને કહ્યું કે જ્યારે ચૂલો નથી સળગતો તો પણ ફૂટ મારે છે તેના હાથ થીજી જાય છે તો પણ ફૂટ મારે છે બટાટા ગરમ વસ્તુ છે તો પણ તે ફૂટ મારે છે જ્યારે હાથ ઠંડા હતા તો ગરમ કરવા ફૂટ મારે છે બટાટા તો બહુ જ ગરમ હતા છતાં પણ તે ફૂટ મારે છે ચૂલો નથી સરળતો તો પણ ફૂટ મારે છે આ આઠિયારો આવું કેમ કરે છે આ મિયા મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂતરો મારી કઠિયારા પાસે ગયા કેમ છો ભાઈ તેમણે કહ્યું જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું કઠિયારાએ કહ્યું કે મેં તમને એક પ્રશ્ન પૂછો પરંતુ મિયા બાલિસ્તી કહ્યું આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ઢરમી આપવા ફૂટ મારતા હતા હવે તમે આ બટાટા પર ફૂટો મારો છો જે પહેલેથી જ ખૂબ જ ગરમ છે તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે ના 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 મારા નાના મિત્ર આ બટાટા ખૂબ જ ગરમ છે હું તેને ઠંડા પાડવા તેના પર ફૂટો મારું છું જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિસ્તીનો ચહેરો સફેદ થઈ ગયો તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા જ્યારે કઠિયારો એમ કે છે કે પહેલાં મારા હાથ ઠંડા થઈ જાય છે એટલે હું મોં વડે ફૂટો મારું છું પછી કે છે કે બટાટાને હું ઠંડા પડવા ફૂટ મારું છું પછી ચૂલામાં ફૂટ મારે છે એટલે એમને થયું કે ના આ ટિયારો કંઈક બોલે છે તેથી પોતાનો આ આ ચહેરો તેનો મિયા સાંભળી અને સફેદ થઈ ગયો તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યો અને દૂર જવા લાગ્યો કઠિયારો સારો માણસ હતો તેણે કહ્યું શું થયું મિયા તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો તેમ છતાં મિયા બાલિસ્તીએ પાછળ જવા લાગ્યા જ્યારે મિયા બાલિસ્તીને ધ્રુજતા જોયો ત્યારે તો પૂછ્યું કેમ ધ્રુજો છો ઠંડી લાગે છે તેમ છતાં મિયા બાલિસ્તી પાછળ જવા લાગ્યો જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું આ કેવા પ્રકારનો જીવ છે ચોક્કસ તે ભૂત કે જીન છે ફૂટ મારી ગરમ ફૂટ મારી ઠંડુ બંને એક જ શ્વાસથી આ શક્ય નથી હા તે સાચું છે અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે જાકીર હુસેન તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તા સાંભળી આપણને પણ નવાઈ લાગે કે જ્યારે ગરમ ગરમ વસ્તુ હોય છે તો ફૂટ મારીને ઠંડુ પાડે છે જ્યારે ઠંડા હાથ હોય છે તો ફૂટ મારીને ગરમ કરે છે મિયા બાલેસ્તીને તો આ વસ્તુ નહીં સમજાય પરંતુ આપણને સમજાય કારણ કે જે વસ્તુ આપણે જોઈએ છીએ તેવી દેખાતી નથી જ્યારે બહારનું તાપમાન બહુ ઠંડુ હોય છે ત્યારે તમારા મોંમાંથી તમે ફૂટ મારો છો તો ગરમ હવા નીકળે છે જ્યારે તમારી સામે ગરમ વસ્તુ હોય છે અને મોંમાંથી ફૂટ મારો છો તો ઠંડી હવા નીકળે છે આ અનુભવ તમે પોતે પણ કરી શકો છો જ્યારે તમને બહુ ઠંડી લાગે છે તો તમારા હાથમાં ફૂટ મારીને જુઓ તો તમને ગરમ ગરમ હવા તમને લાગશે જ્યારે તમે રમે તે કોઈ ગરમ ગરમ વસ્તુ ખાઈ રહ્યા છો જ્યારે એને ઠંડી પાડવા પાડે ફૂટ મારશો તમે સવારમાં ચા પી રહ્યા હોય અને એ ચા બહુ ગરમ હોય તમે એક બે ફૂટ મારશો તો ચા કેવી થશે ઠંડી પડશે એમાંથી જે વરાળ હશે તે દૂર થશે એ તાપમાનને લીધે ફેર પડે છે જ્યારે બહારનું તાપમાન ઠંડુ હોય છે તો આપણે ત્યારે આપણા મોંમાંથી નીકળતી હવા ગરમ હોય છે અને જ્યારે બહારનું તાપમાન ગરમ હોય છે ત્યારે મોંમાંથી નીકળતી હવા ઠંડી હોય છે મિયા બાલિશથી આ મૂંઝવણમાં હતા જ્યારે તે ટઠિયારાના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બટાટાને ઠંડા પાડવા ફૂટ મારતો જોયો મિયા બાલિશથીને નવાઈ એટલા માટે લાગી કારણ કે જે એ જ હવાથી પોતાના મોઢાની હવાથી જ્યારે ફૂટ મારે છે ત્યારે વસ્તુને ગરમ પણ કરી શકે છે અને વસ્તુને ઠંડી પણ ટરી શકે છે એટલે એને એમ થયું કે આ નહીં કોઈ એટલે તે ડરી અને મિયા ડર લાગવા લાગ્યો તો તમે પણ શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા મારી છે તે કેવું લાગે છે તો તમે આપણને હવા ગરમ લાગે છે અને ઠંડી સામે આપણને આપણી હવા ગરમ લાડે જેથી આપણને હાથ થીજી ગયા હોય છે તેથી તેને ગરમી મળી રહે છે તમારા મોંથી હાથ પર જોરથી ફૂટ મારો નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણી કેવી છે ગરમ કે ઠંડી હવે તમારા હાથ તમારા મોંથી થોડા દૂર રાખો અને ફરીથી ફૂટ મારો તમારા મોંના હવા કેવી લાગતી હતી જ્યારે તમે નજીક રાખીને ફૂટ મારો છો ત્યારે તમને ગરમ લાડે છે પરંતુ તમે દૂર રાખીને ફૂટ મારો